અપડેટ મળી રહી છે? દીપાલી, આગામી ઓગસ્ટ માસમાં વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે અને પોઝિટિવ કેસોની સંખ્યા વધુ આવે તેવી શક્યતાઓ છે અને ખુદ કોવિડ આઈએસપી ડોક્ટર વિનોદ રાવ પણ આ શક્યતાને જોઈ રહ્યા છે. તેને પગલે આગોતરું આયોજન ઘડી રહ્યા છે. શહેરમાં સંક્રમણ અટકાવવા માટે અને જે પોઝિટિવ કેસો મળી આવે તો તાત્કાલિક તેઓની સારવાર થાય તે હેતુસર આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સહિતના સિનિયર અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી અને આગામી 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ડોર ટુ ડોર સર્વેની કામગીરી કેવી રીતે કરવી તે પણ એક આયોજન ઘડી કાઢ્યું હતું. અને જે રીતે અહીંયા 2 હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર થાય છે, એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ, બંને હોસ્પિટલોમાં જે દર્દીઓના સગા સંબંધીઓ તરફથી અનેક ફરિયાદો મળતી હોય છે, તે ફરિયાદોનું કઈ રીતે નિવારણ આવે, દર્દીઓને તાત્કાલિક તમામ પ્રકારની સુવિધાઓ અને સારવાર ઝડપી મળી રહે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને શહેરમાં વધુ સંક્રમણ ન વધે તે માટે શું કરવું તે માટેનું પણ એક આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. અને સૌથી મહત્વની બાબત કે દર્દીઓને જ્યારે કોવિડના વોર્ડમાં દાખલ કરવામાં આવે છે ત્યારથી લઈને તેઓ સંપૂર્ણ તંદુરસ્ત થઈ જાય ત્યાં સુધીની માહિતી તેઓના સગા સંબંધીઓ સુધી પહોંચે તે પ્રકારની પણ એક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન થઈ રહ્યું છે. જી, એનો સાભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે વડોદરામાં પણ હવે ધીરે ધીરે સંક્રમણ વધી રહ્યું છે. સુરત બાદ વડોદરા પણ કોરોનાનું એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે અને તે વચ્ચે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હવે એલર્ટ થયું છે. 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ત્રીજા તબક્કાનું ડોર ટુ ડોર સર્વે